અમદાવાદમાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટ JN1ની એન્ટ્રી રાજ્યમાં થઈ ચૂકી છે. તો તાજેતરમાં અમદાવાદમાં કોરોનાના 10થી વધુ નવા કેસ નોંધાયા છે, જેમાં 5 મહિલા અને 5 પુરુષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું. અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો. શહેરમાં વધુ નવા 10 કોરોનાના કેસ નોંધાયા. 5 પુરુષ અને 5 મહિલાના રિપોર્ટ પોઝિટિવ. દર્દીઓની ગોવા, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ હિસ્ટ્રી. શહેરમાં કોરોનાના કુલ 46 કેસ થયા એક્ટિવ. શહેરમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, સાબરમતી અને ઈસનપુર વિસ્તારમાં નવા કેસ સામે, જેમાં 10માંથી 4 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. આ દર્દીઓ ગોવા, સિંગાપુર, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પરત આવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 46 કેસ એક્ટિવ છે. એટલે અત્યારે છેલ્લા અઠવાડિયાથી આપણે સૌ જોઈ રહ્યા છે કે કોરોનાના કેસ ડિટેક્ટ થયા છે ને. JN1 વેરિયન્ટ હોય એવી શક્યતાઓ છે. જેટલા પોઝિટિવ છે એના ડેફિનેટલી જીનોમ સિક્વન્સ પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે મોકલેલા છે જે જગ્યાએથી. પણ એક વસ્તુ એવી કહીશ કે આ જેટલા લોકો પણ છે બધા હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે, એનો એક પોઝિટિવ મતલબ એવો થાય છે કે ગભરાવાની જરૂર નથી. અને આપણે અહીંયા ખૂબ સારું વેક્સિનેશન થયેલું છે. આપણા દરેકે દરેક વ્યક્તિ કોવિડ કેવી રીતે થાય, કેવી રીતે એના પ્રિકોશન લેવા, એનાથી બચવા માટે શું કરવું અને એનો સ્પ્રેડ અટકાવવા માટે શું કરવું, એવી વારે વારે જે ગાઈડલાઇન્સ અને આપણે જે અનુભવ કર્યા છીએ એને ફરીથી અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. અત્યારે બિલકુલ ગભરાવાનું નથી, પરંતુ સતર્કતા ડેફિનેટલી રાખવાની છે. સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જ્યારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ પર અત્યારે કોરોનાના કેસ વધે છે તો અમારી હોસ્પિટલમાં અમે એક અલાયદો વોર્ડ ઊભો કરેલો છે 25 બેડનો, જે બ્લોકનો ચોથા માળે છે, જેમાં સંપૂર્ણ વ્યવસ્થા, ઓક્સિજનના પોઈન્ટ, લિક્વિડ ઓક્સિજન, વેન્ટિલેટર, મોનિટર, ડિફિબ્રિલેટર અને પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટરો, ક્લાસ ફોર, તમામ વ્યવસ્થા અમે 24/7 ઊભી કરી દીધેલી છે. અત્યારે કોઈ પણ કેસ છે એને ગભરાવાની કોઈ જરૂર નથી, પણ જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે. અમદાવાદની સરકારી હોસ્પિટલોએ પણ કોરોનાને લઈને તૈયારીઓ કરી દીધી છે, જેમાં જો વાત કરવામાં આવે તો વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં કોરોના સામે લડવા માટે 1200 બેડમાં આઇસોલેશન બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. શિવશંકર પાસે 20,000 લીટર ઓક્સિજન ટેન્ક, 5,300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવો પ્લાન્ટ, 1200 બેડના તમામ બેડને ઓક્સિજન સાથે તૈયાર કરાય તેવી વ્યવસ્થા અને જૂની સિવિલમાં 20 બેડ અને 30 બેડ કોવિડ માટે આરક્ષિત કરી દેવાયા છે. આ બાજુ સોલા સિવિલમાં પણ 25 બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. કોરોનાના નવા વેરિયન્ટ JN1ની એન્ટ્રી હવે ગુજરાતમાં પણ થઈ ચૂકી છે. ગુજરાતની અંદર 36 નવા કેસ નોંધાયા છે, ત્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા અત્યારે હાલ જેટલી પણ સરકારી હોસ્પિટલો છે તેને તાકીદ કરવામાં આવી છે અને સજ્જ રહેવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં પણ તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ જે છે તેમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ 1200 બેડની અંદર જેટલા પણ લોકો માસ્ક પહેરીને અવર જવર કરી રહ્યા છે, સાથે જ અહીંના જે સિક્યોરિટી છે તેઓ પણ માસ્ક પહેરીને અત્યારે હાલ આ ગેટ પર ઊભા છે. વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ 20,000 લીટર ઓક્સિજન ટેન્ક જે છે તેની સુવિધા છે, 5,300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવો આ પ્લાન્ટ છે અને 650થી વધુ ઓક્સિજન કન્સ્ટ્રક્શન અને 500થી વધુ હાયર વેન્ટિલેટર અને 1200 બેડમાં તમામ સુવિધાઓ છે તે અત્યારે હાલ તૈયાર કરવામાં આવી છે. આ જે 1200 બેડ છે તેમાં જે તમામ બેડ છે તેને ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરી શકાય તેવી સુવિધા સિવિલ તંત્ર પાસે
400 બેડના તમામ બેડ ઓક્સિજન તરીકે તૈયાર કરી શકાય તે પ્રમાણની તૈયારીઓ જે છે તે સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જૂની સિવિલમાં પણ 20 બેડ અને 1200 બેડમાં 30 બેડ કોવિડ માટે અત્યારે હાલ આરક્ષિત કરવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે JN1 વેરિયન્ટ જે છે કોરોનાનું એક નવું સ્વરૂપ જેને કહેવાય તે અત્યારે હાલ તેનો હાહાકાર જે છે તે સમગ્ર રાજ્યોમાં 8 જેટલા રાજ્યોમાં અત્યારે હાલ આ જે વેરિયન્ટ છે તે ફેલાઈ ચૂક્યો છે. અને ગુજરાતની અંદર વાત કરીએ તો 36 જેટલા નવા કેસ જે છે જે છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. તો આ ખૂબ જ ચિંતાજનક વાત છે જેને લઈને અત્યારે હાલ તમામ સરકારી હોસ્પિટલો છે તેમણે તડામાર તૈયારીઓ કરી દીધી છે અને તમામ હોસ્પિટલો છે તેણે પૂરતો મેડિકલનો જથ્થો હોય, મેડિકલ દવાઓ હોય કે ઓક્સિજન પ્લાન્ટ હોય દરેકની જે કહેવાય છે તૈયારીઓ અત્યારે હાલ ખાસ કરી દીધી છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.